હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? ગુડ આફ્ટરનૂન. ધોરણ 3 ની સહી હિન્દી હિન્દીમાં આપણે આગળના વિડીયોમાં એ સ્વર શીખી ગયા. અ સ્વર, આ, ઈ, બડી, ઉ, છો, બડાઉ, રુ, એ વગેરે સ્વર શીખી ગયા. હવે આપણે અ સ્વર શીખવાના છે. હવે પ્રવેશિકા ભાગ 2માં આપણે અ સ્વર આપવાના છે. તે જો અહીંયા પ્રવેશિકા ભાગ 2, તો અહીંયા બોર્ડ પર આપેલો છે એ સ્વર. હવે એ થી શરૂ થતા શબ્દની આગળ સાચાની નિશાની કરો. તો આ આગળ ચક્રમાં આવેલું છે, તો અહીં આ જે સ્વર છે તેની આગળ શરૂ થતા શબ્દની આગળ આપણે સાચાની નિશાની કરવાની છે. તો અહીં પૈસા, તો અહીં નથી કરવાની. અહીં તો એરાવત, તો અહીં સાચાની નિશાની કરવાની છે. અહીં તો અહીંથી શરૂ થાય છે એ ન કર, તો અહીંયા સાચાની નિશાની કરવાની છે. અહીં છે ભૈયા, તો અહીં સાચાની નિશાની કરવાની નથી. અહીં તો ઐક્ય, તો અહીં સાચાની નિશાની કરો. અહીં તો ખેર, તો અહીંયા આ નિશાની કરવાની નથી. એટલે જે અસ્વરથી શરૂ થતા શબ્દ હોય ત્યાં આગળ તમારે સાચાની નિશાની કરવાની છે. હવે છે તીર, તેની તીરની દિશામાં વાંચીને શબ્દ બનાવો. અહીંયા આગળના શબ્દ એ સિવાયના બધા અક્ષર આપેલા છે, બધા અડધા શબ્દ આપ્યા છે, તેને એ સ્વર લગાવીને તેને પૂર્ણ શબ્દ બનાવવાનો છે, તેને પૂર્ણ શબ્દ બનાવવાનો છે. તો ન ક આપેલું છે, તો આ એ મેળવીશું, તો એ ન ક. રાવત આપેલું છે, તો એ મેળવીશું, તો એ રાવત. એ સા આપેલું છે, તો ઐસા. ઐક્ય, એ રાન, ઐશ્વર્ય. તો ચલો આપણે તેના શબ્દ બનાવીએ. તો એ ન ક, તો અહીંયા લખો એ ન ક. કયો શબ્દ બન્યો? એ ન. એરાવત, કયો શબ્દ બન્યો? એરાવત, એરાવત, બરોબર. કયો શબ્દ બન્યો? એસા. તો એસા શબ્દ લખો, એસા. ઐક્ય, કયો શબ્દ બન્યો? ઐક્ય. એલાન, કયો શબ્દ બન્યો? એલાન. ઐશ્વર્ય, કયો શબ્દ બન્યો? ઐશ્વર્ય. તો જો આપણે કેટલા શબ્દ બનાયા? એનક, ઐરાવત, ઐસા, ઐક્ય, એલાન, ઐશ્વર્ય. હવે આપણે શું કરવાનું છે? ચિત્ર આપેલા છે તેને ઓળખવાના છે, અને તેના શબ્દ આપણે જુદા જુદા ખાનામાં એક એક અક્ષર લખવાનો છે. તો શેનું ચિત્ર છે? બેગન. તો આપણે એના ખાના ભરવાના છે. તો બેગન, બેગન. આ શું છે? નૈયા, બરોબર. તો અહીંયા લખીશું નૈયા. આ શું છે? પૈસા. તો શું લખીશું? પૈસા, બરોબર. એવી રીતે જોજો, અહીંયા શું છે? જેનું ચિત્ર છે બેગન, નૈયા, પૈસા. તો જો પ્રવેશિકા ભાગ 2માં પાન નંબર 38 39 બંને પાન તમારે જોવાના છે. અહીંયા આપણે આગળના વિડીયોમાં શીખી ગયા એ નક, એના કેટલે ગુજરાતીમાં ચશ્મા. ઐરાવત, ઐરાવત. આ એ આપેલો છે, તેમાં ટીપકા છે, તે જોડીને તમારે એ લખવાનો છે. કંઈથી નહીં, ઉપર જોઈ ઉપર મુજબ લખવાનો છે. એવી જ રીતે તમારે શબ્દો આગળના વિડીયોમાં શીખી ગયા છે. ઉપર છે એવા, નીચે છે, નીચે જેવા શબ્દ લખવાના છે. આ ચક્રમાં તો એ સ્વર આપેલો છે, તો એ સ્વર છે એને એના જેવા શબ્દ હોય, એ લગાડેલા શબ્દ હોય તેની આગળ સાચું કરવાનું છે. હવે તીરની, એની તીરની દિશામાં વાંચી તેના શબ્દ બનાવવાના છે. તો જોવો આપણે અહીંયા આપણે બોર્ડ પર શીખી ગયા. હવે આ ચિત્ર આપેલા છે તેના શબ્દ તમારે નીચે લખવાના છે. દૈનિક, સૈનિક, બૈલ, પૈસા. હવે પાન નંબર 40-41 ઉપર જોવાનું છે. પાન નંબર 40 ઉપર કે જો કે આ ચિત્ર આડાઅવળા છે, ખાના આડાઅવળા છે. બે ચિત્ર આપેલા છે અને તેના નામ પણ આપેલા છે, શબ્દ પણ આપેલા છે. બંને શબ્દમાં વચ્ચેનો એક શબ્દ તો આવેલો છે નહીં. તો દૈનિક, સૈનિક,
આ પણ એની જ રીતે છે, ચિત્ર આપેલા છે, તેના શબ્દ આપેલા છે, એમાં એક શબ્દ તો આવેલો છે, તો બે ગણ મેદાન આપણ નૈયા ગૈયા. અહીંયા શું છે, તમારે ચિત્ર છે એ જ ખાલી જગ્યામાં જવાબ લખવાનો છે, ચિત્ર જોઈને છે. તો ભૈયા ખાલી જગ્યા પકડ, તો ભૈયા પેલ પકડ. બહન ખાલી જગ્યા મેં ખેલ, તો મેદાન મેં ખેલ. તો ગીતા જમીન પર પેર રખ, જમીન પર પેર રખ. તો ભૈયા પેર પકડ, બહન મેદાન મેં ખેલ, ગીતા જમીન પર પેર રખ. હવે આ જે વાક્ય આપેલા છે તે તમારે બાજુમાં એવા સુંદર અને સારા અક્ષરથી વ્યક્ત લખવાના છે. તો કૈલાસ પૈસાલા, તો સામે લખવાનું છે. બહન ગૈયા ચરાને જા, તો સામે લખવાનું છે. માલા ગુમને નૈનિતાલ જા, સૈનિક દેશની રક્ષા કરતા તે, એવું સારા અક્ષરથી તમારે અહીંયા લખવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે પ્રવેશિકા ભાગ બેમાં અહીં સ્વર શીખી ગયા. આગળના વિડીયો સાથે મળીશું. નમસ્તે બાળમિત્રો.